स्टॉक मार्केट खसेड़वाना प्रश्ने अंजार मार्केटिंग यार्ड में आवेदन पत्र पाठवा माटे गयेला रवि सोरठिया सहित 57 नाना मोटा वेपारी सामे पोलीसे गुनो दाखल कर्यो हतो। कलेक्टर जाहेरनामा सहित कलम लगाड़ी અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જો કે સમગ્ર ઘટનાને રવિ સોરઠિયાએ વખોડી કાઢી અને આ અન્યાયી વર્ણન હોવાનું વ્યક્ત કર્યું છે। હવે જોઈએ અંજારથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ। ખાસ કરીને સબયાર્ડ જે સવાયસર નાકે આવેલ છે ત્યાં વેપારીઓ શાકભાજીનો ધંધો કરી રહ્યા છે તેને અન્યત્ર ખસેડવાની જે વાત છે તેની સામે આજે આક્રોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો। નાના મોટા સૌ ધંધાર્થીઓ રવિભાઈ સોરઠિયાની આગેવાની હેઠળ અંજાર માર્કેટિંગ યાર્ડ ખાતે ગયા હતા। ત્યાં એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ દુઃખદ બાબત એ છે કે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કલેક્ટરનો જાહેરનામાનો ભંગ ગણી પોલીસે 57 જેટલા નાના મોટા ધંધાર્થીઓ સામે ગુનો દાખલ કરતા આવા વેપારીઓમાં ભય અને ગભરાટની લાગણી ફેલાઈ ગઈ છે। આ બાબતને રવિ સોરઠિયાએ સંપૂર્ણપણે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે। છેલ્લા કેટલાક સમયથી સવાયસર નાકે આવેલ સબયાર્ડમાં વેપારીઓ ધંધો કરી રહ્યા છે, તેમને ડિસ્ટર્બ ન કરે, કોરોના વાયરસની મહામારી છે, આવી પરિસ્થિતિમાં તેમને ડિસ્ટર્બ ન કરે અને જ્યાં કામ ચાલુ છે ત્યાં જ રાખવા માટેની માગણી કરવામાં આવી છે। અન્યત્ર ન ખસેડવામાં આવે તે માગણી કરવામાં આવી છે અને સાથોસાથ 57 જેટલા વેપારીઓ સામે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ખૂબ દુઃખદ ઘટના છે અને સખ્ત શબ્દમાં વખોડી કાઢવામાં આવેલ છે। આ પ્રકારનું પોલીસ દ્વારા વાતાવરણ પ્રસ્થાપિત ન કરવામાં આવે તેવી પણ રવિ સોરઠિયાએ અનુરોધ કર્યો છે। અંજાર એપીએમસી દ્વારા જે શાક માર્કેટમાં શાકભાજી વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એવા ખેડૂતો અને સામાન્ય વર્ગના બહેન ભાઈઓ બહેનોને હેરાન પરેશાન કરી અને જે શાક માર્કેટ ખાલી કરાવવાની જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એમના રજૂઆત કરવા માટે ગઈકાલે શાક માર્કેટ સાથે સંકળાયેલા તમામે તમામ લોકો આ બાબતે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને અંજાર એપીએમસી દ્વારા આ તમામે તમામ લોકોની જે અટકાયત કરવાનું જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે એ ઘટના અંજાર મધ્યે બનવા પામી છે। 1912માં આ જમીન જે જમીન અત્યારે એપીએમસી ખાલી કરાવવા માંગે છે જે તે સમયે સરકારશ્રી દ્વારા ખેડૂતોને માત્ર અને માત્ર શાકભાજીના વેચાણ માટે આ જમીન ફાળવવામાં આવેલી હતી। આ જમીન અત્યારે સિટીના મધ્યમાં થઈ જતા આ અબજોની જમીન થવા અબજોની કિંમતની જ્યારે જમીન છે ત્યારે એ લોકોના નિયત બગડી છે। આ ઉપરાંત જે શાકભાજી અત્યારે જ્યાં એ લોકો બનાવવા માંગે છે એ 2002માં માત્ર 75,000 પ્રતિ એકરના ભાવે ખેડૂતોના પૈસે જ્યારે એ લોકોએ ખરીદેલી છે અને આજે સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને એ જ ખેડૂતોને જ્યારે 20,000 રૂપિયા પ્રતિ વારે એ લોકો જમીન વેચવા નીકળ્યા છે ત્યારે આમ બંને પક્ષે આ જમીન ખાલી કરાવી અને ઓ જમીન લઈ બંને પક્ષેથી એક સરકાર એક ખેડૂતોનું શોષણ કરી અને ખેડૂતોના પૈસે જ જે જમીન લેવાની છે એમાંથી કરોડો રૂપિયાનું જેની અંદાજિત કિંમત 150 કરોડ જેટલી થવા જઈ રહી છે આ 150 કરોડનો ષડયંત્ર એ લોકો રચવા જઈ રહ્યા છે જેનો વિરોધ જ્યારે અંજારના ખેડૂતોએ નોંધાવ્યો ત્યારે અંજારના ખેડૂતો અને જે શાકભાજી રિટેલમાં વેચનાર ભાઈઓ બહેનો છે એ બધાને જે પોલીસના પાંજરે પૂરવાનું એ લોકોએ દુષ્કૃત્ય કર્યું છે એનો ગુજરાતનો ખેડૂત વર્ગ સહન નહીં કરી શકે અને આને યોગ્ય પ્રત્યુત્તર બહુ તાકાતથી ગુજરાતના ખેડૂતો આપશે।